નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું રિયા. દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલાએ એકાએક ભાજપમાંથી રાજીનામું આપ્યું. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા ભાજપમાં ફરી એક વખત ભૂકંપ સર્જાયો છે, જેમાં વર્તમાનના ગ્રામ પંચાયતના સરપંચ અને દિયોદરના રાજવીએ વિકાસના કામો મામલે બળાપો ઠાલવી એકાએક ભાજપમાંથી રાજીનામું આપી દેતા દિયોદર તાલુકા ભાજપમાં ભારે ગભરાટ મચી જવા પામ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદરના રાજવી અને વર્તમાન ગ્રામ પંચાયતના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા ગત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી છેડો ફાડી વિકાસના કામો અને લોકોના હિત માટે ભાજપમાં જોડાયા હતા, પરંતુ આજે 1.5 વર્ષ જેટલો સમય વીતવા છતાં અને ભાજપમાં સારા કાર્યકર તરીકે સેવા આપવા છતાં ગામમાં વિકાસના કામો અટવાતા તેમજ લોકોના હિત માટે જરૂરિયાતના કામો ન થતા આખરે દિયોદરના રાજવી અને ગ્રામ પંચાયતના સરપંચ ભાજપે છેડો ફાડ્યો છે, ત્યારે આજે રાજીનામા બાદ સરપંચ ગિરિરાજસિંહ વાઘેલાએ ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્રેસ પરિષદ બોલાવી હતી. નિવેદન આપતા જણાવેલ કે ભૂતકાળથી પરિવાર સાથે કોંગ્રેસ જોડાયેલ છે, પરંતુ વર્તમાન સરકાર ભાજપની હોવાથી વિકાસના કામો અને લોકોના હિત માટે કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા, પરંતુ કોઈ વ્યક્તિગત વિરુદ્ધ ન હોવાનું અને વર્તમાન સરકાર સમક્ષ વિકાસના કામો અને લોકોના હિત માટે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવારણ આવ્યું નથી. દિયોદર શહેરમાં 3000 પરિવારો ગરીબી રેખા હેઠળ જીવે છે, જેમને પોતાનું ઘરનું ઘર નથી. 49 પૈકી જમીન અંગે પણ રજૂઆત કરી છે, જેથી ગરીબ પરિવારોની મદદરૂપ થઈ શકાય, પરંતુ તે અધરતા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબ પરિવારને ઘર મળવા પાત્ર છે, પરંતુ જમીન ન હોય ત્યાં ઘર કેવી રીતે બનાવી. અત્યારે દુષ્કાળ ની પરિસ્થિતિ છે, પાણીના તળ ઊંડા ગયા છે. ખેડૂતો જે નહેરમાંથી પાણી લે તેમના કનેક્શનો કાપી નાખવામાં આવ્યા છે. જો રાજકારણમાં રહી અને સરપંચ તરીકે વિકાસના કામો ન કરી શકે તો લોકોનું હિત ન જાળવી શકે, ત્યારે રાજકારણમાં તેવા રાજકારણમાં ન રહેવાની નનૈયો ભણ્યો છે. ત્યારે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલાના રાજીનામા અને નિવેદનને લઈ દિયોદર તાલુકાના ભાજપ મંડળમાં ભારે ભૂકંપ સર્જાયો છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું કારણ એ હતું કે ઉપરથી નીચે સુધી જો લાઈન આખી ક્લિયર હોય તો લોકોના હિતના કામ થાય. ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત એટલે દિયોદર, સૌથી મોટું મતદાન એટલે દિયોદર. એની માટે કરીને લોકોના મંતવ્ય જાણીને આપણે એવું નક્કી કર્યું કે આપણે ભારતીય જનતા પાર્ટીના અભિયાનમાં જોડાઈ અને લોકોના હિતના કામ આગળ વધારીએ. બાકી કોંગ્રેસ પક્ષમાં મારા પિતાજી બી 10 વર્ષથી તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા, ધારાસભ્ય રહ્યા, બીજી વાર બી ધારાસભ્યની ટિકિટ મળી. મેં મારી શરૂઆત કોંગ્રેસથી કરી, કોંગ્રેસના તાલુકા પંચાયતના ડેલિગેટ તરીકે ચૂંટાયો, તાલુકા પ્રમુખનું મેન્ડેટ બી મને આપ્યું. બહુ મોટો માર્જિનનો સભ્યોનો ગાળો હતો, તો મને વિરોધ પક્ષનો નેતા તરીકે બી કોંગ્રેસે મને જવાબદારી સોંપી. પણ જ્યારે સ્થાનિક ચૂંટણી હોય ત્યારે કોંગ્રેસને અને અમારે લોકલ થોડું ગ્રુપિઝમના કારણે કોંગ્રેસને આપણે છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. હું કોઈની ટીકા કરવા માંગતો નથી, અમે લોકહિતના માટે કરીને રાજનીતિ કરીએ. બાકી અમારા કર્મ ઉપર અહીંના રાજવી કુટુંબનું જે સિમ્બોલ છે એ આજીવન રહેવાનો છે, એમાં કોઈ આ યુગમાં ફેરફાર થાય એમ નથી. પણ જે લોકલ મુદ્દાઓ, જે સ્થાનિક મુદ્દાઓ જેની માટે કરીને અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એ જો મુદ્દાઓનું સોલ્યુશન ના આવે તો લોકોના કામ જ ના કરી શકતા હોઈએ તો પછી કોઈ પક્ષમાં રહેવાનો કોઈ મતલબ રહેતો નથી. અમારા મેન મુદ્દાઓ હતા કે સર્વે નંબર 49 જે દિયોદરનો છે એ પંચાયત હસ્તક અમન પાછો આપે, તો અમે ગરીબ લોકો આજે આપશ્રીને ખબર છે કે અહીંયા કમસે કમ 3000 લોકો જેમને બિચારાઓના ઘરનું ઘર નથી. એક બાજુ સરકાર એવું કહે છે કે એમને શૌચાલય બનાવી આપો, એક બાજુ એમ કહે છે કે એમને મફત મીટર આપો, એક બાજુ એમ કહે છે કે એમને ઉજ્જવલા યોજનામાં ગેસ સિલિન્ડર આપો. જે વ્યક્તિ પાસે તળિયું જ નથી એમને એ લાભો શું કામના? અત્યારે હમણાં એમ કીધું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એમને મકાન બનાવાયું.
પણ જેની પાસે તળિયું જ નથી એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો શું લાભ થશે? અમારી માંગણી હતી કે અમે સરકાર અમને એ જમીન અમને આપે તો અમે લોકોને આપીએ, એમાં અમારું કોઈ સોલ્યુશન આવ્યું. એ વિધાનસભા વખતથી અમે મહેનત કરી રહ્યા હતા. એના પછી અમે સર્વે નંબર 49માં તમામ વેપારીઓ જે અમારા 40-40 વર્ષથી અહીંયા જે દુકાનો કરીને બેઠા છે એમને ધાનેરા પેટર્ન ઉપર દુકાનો બનાવી અને દિયોદર ગામને હિત, દિયોદર તાલુકાના વેપારીઓને હિત થાય એની માટે કરીને અમે, એમાં અમારું કોઈ સોલ્યુશન આવ્યું નથી. ખેડૂતોને ડીપી બળી જાય, ખેડૂતોને વાયર જોતો હોય, ખેડૂતોને લગ જોતો હોય કે ખેડૂતોને કોઈ બી વસ્તુની જરૂરત હોય ઇલેક્ટ્રિક બોર્ડની, તો અમે અમારે અહીંથી 50 કિલોમીટર દૂર રાધનપુર વસ્તુ લેવા જવી પડે. ત્યાં જાય એટલે ઓલો વ્યક્તિ કે આજે નહીં કાલે આવો, 4 દિવસે આવો. 15-15 દિવસ સુધી વ્યક્તિને ખેડૂતને ડીપી ના લાગે એની શું પરિસ્થિતિ થાય? અમે રજૂઆત કરી કે દિયોદર તાલુકા મથક છે, દિયોદર તાલુકામાં જ ઈ બોર્ડનું હબ બને જ્યાં બધી જ વસ્તુ મળી રહે, તો એ લોકોના હિત માટે કરીને વાત કરી, એનું બી કોઈ સોલ્યુશન આવે નહીં. ખેડૂતોને નાની કેનાલમાંથી ખાલી પાણી લઈ જાય તો બી અહીં અધિકારીઓ એનું ફાંટિયું કાપી જાય, અને ઉદ્યોગપતિઓને જેટલું પાણી જોવે એટલું પાણી મળે. તો મને એમ થયું કે હું જો લોકોના કામ જ ના કરી શકતો હોઉં તો મારે કોઈ પક્ષમાં રહેવાનો કોઈ મતલબ જ નથી. એટલે અમે લોકો એવું નક્કી કર્યું કે પક્ષ કોઈ જવાબદારી કોઈ એમ તો નહીં કે ને કે આ હતા તો બી કશું ના કર્યું. એટલે સ્વૈચ્છિક રીતે અમે એવો વિચાર કર્યો અને મેં પર્સનલી એવો વિચાર કર્યો કે મારે ભારતીય જનતા પાર્ટીના માં રહીને કામ કરવું નથી, અને હું સરપંચ તરીકે છું, તાલુકામાં બહુ સારો માન મોભો મળ્યો છે. એ જોતા અમે એવું નક્કી કર્યું કે ભારતીય જનતા પાર્ટીમાં હું કામ કરવા માંગતો નથી. મારા પિતાશ્રી ધારાસભ્ય હતા તો બી જીઆઈડીસી રેફરલ હોસ્પિટલ, 220 કેવી સબસ્ટેશન, બસ ડેપો, આવી મોટી વસ્તુઓ દિયોદરમાં અમે લાવી શક્યા. અમારામાં વિઝન હતું ત્યારે અમને આ વસ્તુઓ અહીંયા મળી. એના પછી અમને આ તાલુકામાં કોઈ લાભ મળ્યો નથી. અને જો હું કામ ના કરી શકતો હોઉં, જો હું મારી જવાબદારી ના નિભાવી શકતો હોઉં તો મારે રાજકારણમાં રહેવું ના જોઈએ એવું આજના દિવસે મને લાગી અને હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું. નવી પાર્ટી જોઈન કરવાના છો કે કેમ? પાર્ટી તમે જોઈન કરીને શું કરશો? દિલીપસિંહ રાજપૂત, KTV ન્યૂઝ, ગુજરાતી, બનાસકાંઠા.